નમસ્કાર, હું છું મમતા. સીએન ટોપ 50માં વાત કરીએ તો ગાંધીધામ, આદિપુર અને કંડલાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા ટપ્પર ડેમમાં પાણી તળિયા ઝાટક થઈ ગયું છે. ત્યારે કચ્છ જિલ્લાના પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગ દ્વારા નદીના તટમાં સિમેન્ટ કોન્ક્રીટ ફ્લોરિંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના છેવાડાની પ્રાથમિક શાળાના શિક્ષકની હેવાનિયત સામે આવી રાજ્ય સરકાર દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા પર રોક લગાવેલ હોવા છતાં છેવાડાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. કોઈપણ માનો જો વહાલ સોયો દીકરો ગુમ થાય તો તે માના માથે આપ તૂટી પડે છે, પરંતુ જો 7 મહિના સુધી ગુમ થયેલ બાળક ઘરે પરત ફરે તો પરિવારની ખુશીનો કોઈ પાર નથી રહેતો. વાત છે અંકલેશ્વરની, જ્યાં 7 મહિનાથી ગુમ થયેલ બાળક પોતાના ઘરે પરત ફર્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના 31,607 વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ 12 અને વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ મળીને 18,000 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. ઇરફાન ખાને પોતાની બીમારીનો ખુલાસો કર્યો. બોલીવુડ અભિનેતા ઇરફાન ખાનને ન્યુરો એડ્રોક્રાઇન ટ્યુમર નામની બીમારી હોવાનો ખુલાસો થયો છે. શિનોર પીએસઆઈ સાદલી આઉટપોસ્ટના એએસઆઈ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઉતરાજ બાવરિયા ક્રોસિંગ પાસેથી પિકઅપ ટેમ્પોમાં કતલખાને લઈ જવાથી 7 ગાયો, વાછરડા અને પાઇલોટિંગ કરતી ગાડી સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંજાબના સંગરૂરથી લોકસભાના સાંસદ ભગવત માને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું. પુલવામા સેક્ટરમાં ભારતીય સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા. આ ઉપરાંત બાંદીપોરામાં પણ 3 આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા. સુબ્રમણ્યમ સ્વામીએ સેતુ સમુદ્ર પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું કે ભારત સરકાર રાષ્ટ્રના હિતમાં રામ સેતુ સમુદ્રને હાથ અડાડ્યા વિના સેતુ સમુદ્ર પ્રોજેક્ટને અમલી બનાવવાના વિકલ્પો શોધી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ સેનેટ અને સ્ટુડન્ટ વેલફેરની ચૂંટણી સ્થગિત કરતા એનએસયુઆઈએ ધમાલ મચાવી, ત્યારે જીએલએસ યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને સ્ટુડન્ટ વેલફેરની 24 બેઠકો માટે 25 માર્ચે યોજાનારી ચૂંટણી અચાનક યુનિવર્સિટી દ્વારા અનામત મુદ્દે હાઈકોર્ટમાં થયેલી પિટિશનના બહાના હેઠળ ચૂંટણી સ્થગિત કરી દેવાતા એનએસયુઆઈએ અને યુથ કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો. મણિપુર યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન કોંગ્રેસ ઉદઘાટન કર્યું. આ પ્રસંગે પીએમએ સ્ટીફન હોકિંગને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે સ્ટીફન 2 વખત ભારત આવ્યા અને તેઓ ભારતના સારા મિત્ર હતા. ભરૂચના તુલસીધામ નજીક બાઇક સવારને ટેમ્પોએ ટક્કર મારતા એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી જયાબેન પઢિયારના અધ્યક્ષ સ્થાને મળી કોરમ થતા સામાન્ય સભાની કામગીરી હાથ ધરવામાં આવી. ભૂકંપ આવે તે સમયે લોકોએ કેવા પ્રકારની તકેદારી લેવી જોઈએ કે જેથી સરળતાથી પોતાની સાથે બીજાના જીવ પણ બચાવી શકાય, આ અંગેની એક મોક ડ્રિલનું આયોજન પાલનપુર ખાતે પોલીસ દ્વારા કરવામાં આવ્યું. ભરૂચના ગોલ્ડન બ્રિજથી શીતલ સર્કલ સુધી થનાર બ્રિજના નિર્માણને લઈને નામાંકિત શીતલ સર્કલ હવે શહેરીજનો માટે ભૂતકાળ બની જશે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ભરૂચ શહેરના લોકો આખલાના આતંકનો ભોગ બન્યા બાદ સફારું જાગેલું. પાલિકાનું તંત્ર શહેરમાં રખડતા ઢોર અને આખલાઓને પકડવાના અભિયાનમાં 15થી વધુ રખડતા ઢોર પાલિકા તંત્રએ પકડીને પાંજરાપુર ખાતે મોકલાયા છે. સાવરકુંડલાના ઓળિયા નજીક રાજુલાથી અમરેલી જતી એક કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું, જોકે કારમાં બેઠેલા બધા જ શખ્સનો આ બાદ બચાવ થયો છે. ભરૂચના રતન દડાવમાંથી કાચબા ચોરીની શંકાએ એક યુવાનને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. પોલીસે સમાજમાં દૂષણને દૂર કરનાર અને સભ્ય સમાજનો રખવાળ હોય છે, આવો જ એક કિસ્સો બન્યો છે હળવદમાં, કે જ્યાં પ્રેમીએ દગો દેતા પોલીસ મદદ આવી છે. ભરૂચ દહેજ માર્ગ પર આવેલ એક્સાલ ગામ નજીક કારે અચાનક પલટી મારતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે દારૂ સહિત 35 લાખ કરતા પણ વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીની અટકાયત કરી છે.
અમેરિકાના એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો છે, જેમાં જાણવા મળ્યું છે કે 90% બોટલમાં પેક પાણીમાં પ્લાસ્ટિકના કણ અને મનુષ્ય માટે હાનિકારક તત્વો હોય છે. ઇન્ડોનેશિયામાં 17 માર્ચથી હિન્દુ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, જેને ડે ઓફ સાયલેન્સ પર્વની ઉજવણીમાં તેના રીતિરિવાજને અનુસરીને યોગ્ય ધ્યાનનું આચરણ કરે તે હેતુથી ઇન્ડોનેશિયાની ટેલિકોમ કંપનીએ પોતાની ઇન્ટરનેટ સેવા બંધ રાખી હતી. પ્રખ્યાત ગાયક દલેર મહેંદીને માનવ તસ્કરીના કેસમાં કોર્ટે દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2003ના માનવ તસ્કરીના મામલામાં પંજાબની પટિયાલા કોર્ટે દલેર મહેંદીને દોષિત જાહેર કર્યો છે. અરરિયાની લોકસભાની પેટા ચૂંટણીમાં વિજયની ઉજવણી દરમિયાન દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. દેશના 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠક પૈકી મોટાભાગની બેઠક ઉપર વિવિધ પક્ષોના 33 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 7 કેન્દ્રીય મંત્રીઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. વિરમગામના નીલકંઠ રોહ બંગલોઝની મહિલાઓ પાણીના પ્રશ્નને લઈને રણચંડી બની, તેને પગલે મહિલાઓએ નગરપાલિકામાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સોનગઢ નગરમાં આવેલ જમાદાર ફળિયાનું 3 માળના મકાનમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી ભીષણ આગમાં ઘરવખરી સહિતની સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી અને ₹1,90,000નું નુકસાન થયું છે. દામનગરના ભટાવદર પાસે સ્કૂલની પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીઓને એક રેતી ભરેલ ડમ્પરે અડફેટે લેતા બંને તરુણોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની વહુ વેનેસા ટ્રમ્પે દીકરા જુનિયર ટ્રમ્પથી અલગ થવાનો નિર્ણય કર્યો. આ બાબતે વેનેસાએ પબ્લિક કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે. સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના કંથારિયા ગામે રાત્રિના સમયે ચોરી કરવા આવેલ ગેંગમાંથી એક ચોર પકડાતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. અમદાવાદ શહેરમાં હંમેશા ટ્રાફિકથી ધમધમતા એવા આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ નજીક આંગણિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું. આંગણિયા પેઢી કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું. મિશન 2019ની તૈયારીઓમાં લાગેલ ભાજપને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. વિપક્ષ એક જૂથ થઈ રહ્યું છે ત્યારે સહયોગી પક્ષો નારાજ, જેના કારણે ભાજપે હવે પોતાની રણનીતિ બદલવી પડે તેવા સંજોગ ઉભા થયા છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ઈપીએફઓ અંતર્ગત ઈપીએસ ધારકો માટે માસિક પેન્શન બમણું કરીને 2,000 રૂપિયા કરી શકે તેમ છે, જેનો લાભ 40 લાખ ખાતા ધારકોને મળશે અને સરકાર પર 3,000 કરોડનો વાર્ષિક બોજો પડશે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને લઈને ટીડીપી આજે એનડીએમાંથી અલગ થઈ ગઈ. અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલા થયેલા આજના યુગમાં લોકો માતૃભાષાને વિસરતા જાય છે, જેની ગંભીરતા દાખવીને ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં દરેક વર્ગો માટે ગુજરાતીમાં ભણવું ફરજિયાત થઈ જશે. 2019માં ભાજપ ફરી સત્તા પર આવવા માટે ભાજપ અત્યારથી તૈયારી શરૂ કરી દીધું છે અને પોતાના કાર્યકર્તાઓને કામે લગાવી દીધા છે, તો બીજી તરફ વિપક્ષોએ પણ ભાજપને ઘેરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીના વિકાસની ગાથામાં વધુ એક નામ જોડાઈ જશે અને તે છે મેટ્રો ટ્રેન. દિવાળી સુધીમાં એપરલ પાર્ક રૂટ પર એલિવેટેડ કોરિડોર પર મેટ્રો દોડતી થશે. વ્યારા રેલવે સ્ટેશન પર પારિવારિક ઝઘડાને કારણે ખેલાયો ખૂની ખેલ. પતિએ ઘરેલું ઝઘડાને પરિણામે અલગ રહેતી પત્ની અને તેની સખી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેના કારણે બંને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અરવલ્લી જિલ્લાના બાયડમાં તાલુકા પંચાયતના મહિલા સદસ્યના પતિ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે સીસી રોડના કામ પેટે 15,000ની માંગણી કરવામાં આવી. આંધ્રપ્રદેશે વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મામલે વાયએસઆર કોંગ્રેસના 6 સાંસદોએ લોકસભામાં મહાસચિવને નોટિસ આપી. આ મામલે હાલમાં સરકારથી ગઠબંધન તોડનારી પાર્ટી ટીડીપી પાર્ટી પણ વાયએસઆરના સમર્થનમાં છે. શ્રીનગરના બલહામામાં સેના અને આતંકી વચ્ચે મુઠભેડ સર્જાઈ, જેમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા, તો બીજી તરફ સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જો ગ્રાહકો હવે મોબાઈલ કંપનીની માફક તેમના ડીટીએચ કેબલ ઓપરેટરથી ખુશ ના હોય તો તેમના માટે ખુશખબરી આવી રહી છે કે તેઓ હવે તેમના ઓપરેટર પણ મોબાઈલ કંપનીઓની જેમ પોર્ટેબિલિટીથી સેવા બદલી શકશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસોની સંખ્યામાં ગયા વર્ષે કરતા 41% વધારો થયો છે. ટોપ 50 ને સમાપ્ત કરીશું. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. આપનો આભાર. નમસ્કાર.